હેલો, જાગૃતતા રસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતા નખાણી. આજે આપણે એક સરસ મજાના કરિયર ઓપ્શન વિશે વાત કરવાના છીએ. પીએસઆઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્લાસ 3, એની આપણે વાત કરવાના છીએ. એમાં આપણે તમારે એપ્લાય કઈ રીતે કરવાનું, સિલેબસ શું હોય છે, સેલરી કેટલી હોય છે, કોણ કોણ એપ્લાય કરી શકે છે, એ બધી વસ્તુ આપણે આજના વિડીયોમાં કરીશું. ક્લિયર? પણ આ જોયા પછી જો તમને ઈચ્છા થાય કે મારે પીએસઆઈ ની એક્ઝામ આપવી છે, જો તમે પીએસઆઈ બનો તો મને ના ભૂલતા, મુજ ગરીબને યાદ રાખજો. ઓકે, તો આ જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે છે, ક્લાસ 3 ઓફિસર કહેવાય. એની સેલરી કેટલી? તો આની સેલરી છે 33,000 થી લઈને 38,000 સુધીની ક્લાસ 3 ની તમારી આની સેલરી હશે. હવે આમાં તમારી એજ ક્રાઇટેરિયા શું છે? તો તમારે મિનિમમ તમારા 21 વર્ષ હોવા જરૂરી છે અને મેક્સિમમ 31 વર્ષ હોવા જરૂરી છે. એનથી વધારે ના હોવા જોઈએ. પણ જો તમે કેટેગરીમાં આવતા હો, તો કેટેગરીમાં આવતા હોય કે તમારા એક્સ સર્વિસમેન, એટલે કે જે લોકો એક્સ આર્મી ઓફિસર છે, એ કેટેગરીમાં આવતા હોય, તો એ લોકોને થોડું વર્ષની અંદર રિલેક્સેશન મળતું હોય છે. તો એવા કેસમાં તમારો મેક્સિમમ 45 વર્ષનું તમારી એજ હોવી જોઈએ, એનથી વધારે ના હોવી જોઈએ. તો એવા લોકો જે છે એ આ પીએસઆઈની જોબ માટે એપ્લાય કરી શકે છે. ડિગ્રી શું હોવી જોઈએ? તો ડિગ્રી એટલે કે એજ્યુકેશન શું હોવું જોઈએ? તો એજ્યુકેશનમાં તમે ડિગ્રી કરેલી હોવી જોઈએ. ડિગ્રી ગમે તે હોય, એન્જિનિયરિંગ કરેલી હોય, બીસીએ કરી, બીબીએ કરી, ફાર્મસી કર્યું, ડિગ્રી તમારા હાથમાં હોવી જોઈએ. એ ડિગ્રી તમારા હાથમાં હોય તો તમે પીએસઆઈ માટે એપ્લાય કરી શકો છો. સાથે સાથે તમારું શું હોવું જરૂરી છે? જોડે જોડે તો બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. આટલી વસ્તુ હોય તો તમે પીએસઆઈ માટે એપ્લાય કરી શકો છો. હવે આ જે પીએસઆઈની જોબ જે છે એમાં તમારા 4 સ્ટેપ છે. એ ચારે ચાર સ્ટેપ તમારા ક્લિયર કરવા પડશે. એમાં સૌથી પહેલો સ્ટેપ જે છે તમારું ફિઝિક, તમારું બોડી. કેમ કે તમે પોલીસ બનવાના છો, તમારું બોડી જોરદાર હોવું જોઈએ. સામે ચોર ઉભો હોય તો ચોર ગભરાવો જોઈએ. ચોર પોલીસ એવું થઈને હસું ના આવવું જોઈએ ચોરને. કેમ કે તમે લોકો ક્રાઇમને ખતમ કરવાના છો, તો તમારી બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે. તો એવા ટાઈમમાં તમારું ફિઝિક સારું હોવું જોઈએ. તો બોયઝ અને ગર્લ્સ માટે અલગ અલગ ક્રાઇટેરિયા છે. જો બોયઝ હોવ તો તમારી જે હાઇટ જે છે એ હાઇટ હોવી જોઈએ મિનિમમ 162 સેન્ટીમીટર. તો ઘરે જઈને અરીસામાં ચેક કરજો, કાં તો તમારી હાઇટ ચેક કરજો. જો તમારે પીએસઆઈ બનવું હોય તો મારી હાઇટ આટલી છે, 162 સેન્ટીમીટર, હા કે ના? જો ના હોય તો તમે એપ્લાય નહીં કરી શકો. તમારી ચેસ્ટ છે, ચેસ્ટ 79 સેન્ટીમીટર હોવી જોઈએ નોર્મલ, અને આમ ફૂલાવો તો 84 સેન્ટીમીટર હોવી જોઈએ. અને વેઇટ જે છે તમારું મિનિમમ 50 કિલો હોવું જોઈએ. પછી હાવ ચોર ફૂંક મારે તમે ઉડી જાઓ એવું ના હોવું જોઈએ. એટલે મિનિમમ તમારું વેઇટ 50 કિલો હોવું જોઈએ. જો તમે ગર્લ્સ છો તો તમારી જે હાઇટ જે છે 156 સેન્ટીમીટર હોવી જોઈએ, અને વેઇટ તમારું 40 કિલોગ્રામ હોવું જોઈએ. આટલું તો હોવું જ જોઈએ. એની સાથે આ બધી તમારી જે ખામીઓ છે તમારી બોડીમાં ના હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, વાંકા ઢીંચણ, તમારે ઢીંચણ વાંકા ના હોવા જોઈએ. ફૂલેલી છાતી ના હોવી જોઈએ. ત્રાસી આંખ ના હોવી જોઈએ. ફૂલેલી નસ, ઘણા બધા લોકોને કેવું છે આમ નસ એકદમ દેખાતી હોય હાથમાં, ફૂલેલી જોરદાર, જાણે આમ ફેક્ટ કદી કરશો તો દૂરનો ધાર નીકળશે એવી નસ હોય, એવી ફૂલેલી નસ ના હોવી જોઈએ. ફૂલેલો અંગૂઠો ના હોવો જોઈએ. સડેલા દાંત ના હોવા જોઈએ, તો રેગ્યુલર બ્રશ કરજો. અને ચેપી ચામડીનો રોગ ના હોવો જોઈએ, એટલે કે રેગ્યુલર નાવાનું રાખજો. અને રંગ અંધત્વ ના હોવું જોઈએ. કેમ કે તમે કોઈ પોલીસ હોય, કોઈ ચોર ભાગતો હોય અને કે પ્યોરલો બ્લુ કલર જે શર્ટ પહેરે છે એ ચોર છે, પણ હકીકત મને બ્લેક કલર પકડ્યું પહેરેલો હોય, તો બાજુમાં કોઈ બ્લુ કલરનો છોકરો હોય એ ખોટે ખોટો પકડાઈ જાય, હે? તો રંગ અંધત્વ તમને ના હોવું જોઈએ. આ બધી વસ્તુ તમારામાં, આમાંથી એક પણ વસ્તુ તમારામાં ના હોવી જોઈએ. અને આ તમારું બોડી સ્ટ્રક્ચર હોવું જોઈએ. તો એવા લોકો જે છે એ લોકો પીએસઆઈ માટે એપ્લાય કરી શકે છે. હવે વાત કરીએ કે તમારે આમાં ફિઝિકલ ટેસ્ટ પહેલા ક્લિયર કરવો પડશે. કેમ કે તમે પીએસઆઈ બનવા જઈ રહ્યા છો, તમારું બોડી ફિટ હોવું જોઈએ, તમે એકદમ સ્ટેમિના વાળા હોવા જોઈએ. તેમાં સૌથી પહેલા જે તમારો ટેસ્ટ રહેવાશે એ છે રનિંગ ટેસ્ટ, ફિઝિકલ ટેસ્ટ, રનિંગ ટેસ્ટ 50 માર્ક્સનો. એમાં જે બોયઝ છે, પેલા બોયઝની વાત કરી લઈએ, તો બોયઝ જે છે એ લોકોએ 5000 મીટરની રનિંગ કરવાની હોય છે, એટલે કે 5 કિલોમીટર, એ પણ 25 મિનિટની અંદર. જો 25 મિનિટને 1 સેકન્ડ પણ થયું તો તમે એમાં ફેલ, તમે આગળ જઈ જ નહીં શકો. 25 મિનિટની અંદર તમારે આ 5000 મીટર એટલે કે 5 કિલોમીટરનું રનિંગ કરવાનું હોય છે. અને જો તમે એમાં પણ 20 મિનિટ કે 20 મિનિટથી ઓછામાં તમે 5 કિલોમીટર પતાવી દો તો આ તમને 50માંથી 50 માર્ક્સ મળી શકે છે. તો ખૂબ જ આ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ કહેવાય. ખૂબ જ તમારો સ્ટેમિના વધારી દો. અત્યારથી ચાલુ કરી નાખો. જે લોકોને પીએસઆઈ બનવું હોય, લોકો માટે સ્ટેમિના વધારવાનું, રનિંગ ચાલુ કરી નાખો. અને ચેક કરો કે તમે પહેલા તો 5 કિલોમીટર દોડશો કે નહીં, પહેલા એ જોવાનું દોડાય છે. અને દોડાતું હોય તો પછી કેટલા ટાઈમમાં દોડાય છે એ તમારે ચેક કરવાનું. મારે 5 કિલોમીટર દોડતો 40 મિનિટ થાય છે. અહીંયા 50, અહીંયા 25 મિનિટમાં પૂરું કરવાનું છે. મારે 40 મિનિટ થાય છે, વજન છે થોડુંક એટલે બરોબર. અને જો ગર્લ્સ હોય, ગર્લ્સ માટે 7 કિલોમીટરનું છે, બરોબર છે. ગર્લ્સ માટે, સોરી, 7 કિલોમીટર ક્યાં, 3 કિલોમીટરનું છે, એટલે કે 3000 મીટરનું છે. હવે વાત કરીએ, જો 20 મિનિટની અંદર હશો તો પૂરેપૂરા માર્ક્સ મળશે,
તો તમારે એક ટાર્ગેટ હોવો જોઈએ કે તમે આ 5 કિલોમીટર 20 મિનિટની અંદર પૂરા કરી નાખો. પછી જે સ્ટેપ 3 પ્રિલિમિનરી પરીક્ષા 100 માર્ક્સની હોય છે. હવે આ જે લોકોએ ફિઝિકલ ટેસ્ટ ક્લિયર કર્યો હશે એ લોકોને પછી આ બધું ચેક કરવા માટે બોલાવવામાં આવશે. ભાઈ તમે લોકો રનિંગ તો કરી નાખી પણ હવે જે આ ક્રાઇટેરિયા છે તમે આ ક્રાઇટેરિયા ફૂલફિલ કરો છો? હા, તો એ કરતા હો તો પછી તમારે સ્ટેપ 3 માં જવાનું પ્રિલિમિનરી પરીક્ષામાં જે 100 માર્ક્સની હોય છે. ઓબ્જેક્ટિવ ટાઈપની હોય છે, ઓએમઆર હોય છે, એ બી સી ડી ઈ ઓપ્શન હોય છે. જેમાં ઈ ઓપ્શન છે નોટ એટેમ્પ્ટ એવું છે. તમને ચાર ઓપ્શનમાંથી કોઈ પણ ઓપ્શન તમને ગમતો નથી કે ખબર નથી તો તમારે નોટ એટેમ્પ્ટ પર ક્લિક કરવાનું હોય છે. 100 માર્ક્સની હોય છે. એમાં સિલેબસ શું હોય છે? તો સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહ, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, મેન્ટલ એબિલિટી આવું બધું હોય છે. ગુજરાતી ભાષામાં હોય છે. નેગેટિવ માર્કિંગ હોય છે, એટલે કે જો તમે કોઈ ખોટો જવાબ આપશો તો એ તો જવાનું જ છે, પણ એક્સ્ટ્રા બીજા પોઈન્ટ 25 માર્ક્સ જે છે તમારા જશે. આના પાસિંગ માર્ક કેટલા છે? 40%. જો તમે આમાં 40% તમે લાવો તો પછી તમારે સ્ટેપ 4 પર જવાનું છે, જે છે મેન્સ એક્ઝામ. આ મેન્સ એક્ઝામમાં ચાર પેપર હોય છે, એક ઇંગ્લિશ, એક ગુજરાતી, એક સામાન્ય જ્ઞાન અને કાયદાકીય બાબતો. 100-100-100 બધાના 100-100 માર્ક્સ હોય છે અને આ બધામાં તમારે 12 પરથી એક્ઝામ આપવાની આવે, બરોબર છે? હવે આ ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં જે સિલેબસ શું હોય તો ગુજરાતી વ્યાકરણ, ગુજરાતીમાં ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશમાં ઇંગ્લિશ વ્યાકરણ. કયા લેવલનું? તો 12th સ્ટાન્ડર્ડના લેવલનું. તમારા હાયર સેકન્ડરી લેવલનું આમાં વ્યાકરણ આવે છે. વાત કરીએ સામાન્ય જ્ઞાનની તો એ તમારા ગ્રેજ્યુએટ લેવલનું આવશે. તમે જે ડિગ્રી કરી હશે એ લેવલનું તમારું સામાન્ય એટલે સામાન્ય જ્ઞાન આવશે. અને કાયદાકીય બાબતો, આ જે કાયદાકીય બાબતો જે છે એટલે કે ભારતનું બંધારણ શું છે, પછી ધારો કે આ ગુનો કર્યો હોય તેનો કાયદો શું છે, એ બધી વાતો કાયદાકીય બાબતો જે છે એ બધી તમારી એમાં પૂછાશે. એટલે આ 100 માર્ક 400 માર્ક આના થશે. પછી તમારું શું થશે? તો જે તમે આ ફિઝિકલ ટેસ્ટ આપ્યું હોય 50 માર્ક્સ એ, આ જે પ્રિલિમિનરી પરીક્ષા આપી હોય 100 માર્ક્સની એ, અને આ 400 માર્ક્સ એમાં તમે જેટલા જેટલા માર્ક્સ આવ્યા હોય એ બધા માર્ક્સનું એડિશન થશે. અને એડિશન થયા પછી એનું બનશે મેરિટ લિસ્ટ. અને જેટલા લોકોની ભરતી હોય, ફોર એક્ઝામ્પલ 100 ની જગ્યા આવી હોય, 100 ની વેકન્સી આવી હોય તો 200 લોકોને ઇન્ટરવ્યુ માટે બોલવામાં આવે અને ઇન્ટરવ્યુમાંથી પછી 200 માંથી 100 લોકોને સિલેક્ટ કરવામાં આવે. તો આ આખી આ પીએસઆઈની પ્રોસિજર છે. આઈ થિંક બધાને ક્લિયર થઈ ગયું હશે. હવે આ એપ્લાય ક્યાં કરવાનું હોય છે? તો આ એપ્લાય કરવાનું હોય છે ઓજસ પર. ઓજસ નામની વેબસાઇટ છે, OJAS. એમાં એની એડ આવશે, તમે એપ્લાય કરી શકો છો. અમે તમને કહીશું જયારે પણ એની એડ આવશે ત્યારે. પણ જે લોકોને રિયલમાં પીએસઆઈની તૈયારી કરવી હોય એ લોકો અત્યારથી જ એની તૈયારી ચાલુ કરવી પડે, કેમ કે આ તો ચલો વાંચી નથી જશે. પણ આ જે મેઇન જે છે 5000 મીટર 25 મિનિટની અંદર, એ તો તમારે પ્રેક્ટિસથી જ આવશે. એક મહિના બે મહિનામાં ના આવે, મિનિમમ 6-7 મહિના તમારે એની પ્રેક્ટિસ કરવી પડે. એટલે જયારે એડ આવશે ત્યારે ચાલુ કરશો, ના હોય પહેલેથી તૈયારી ચાલુ રાખવી પડે તો તમે આ બધું ક્લિયર કરી શકો. આઈ થિંક સો હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે આ પીએસઆઈની જોબ કેવી રીતે થાય છે. આ પણ એક ગુજરાત ગવર્મેન્ટ જોબ છે, એકદમ સેફ જોબ છે, પણ તમારી એકદમ રિસ્પોન્સિબિલિટી વાળી જોબ છે, કેમ કે આમાં તમે લોકો ક્રાઇમ દૂર કરવાના છો. એટલે તો આઈ થિંક તમને આમાં ક્લિયર થઈ ગયું હશે. ઠીક છે, બાય.